દીપોત્સવી પ્રસંગે રોશનીના જમજમાટ વચ્ચે આ વર્ષે શનિવારે જ કાળી ચૌદસનો સિદ્ધિદાયક યોગ સર્જાતા સાધકોમાં ઉત્સાહ. રવિવારે દિવાળીની ઉજવણી માટે લોકો છેલ્લી ઘડીની ખરીદી માટે ઉમટતા બજારમાં જામી ભરચક ભીડ. બનાસકાંઠામાં વરસાદની વિદાય બાદ રોગચાળો વકરતા આરોગ્ય કર્મચારીઓની દિવાળી બગડી. બનાસકાંઠાના તમામ આરોગ્ય કર્મચારીઓની રજાઓ રદ કરી હેડક્વાર્ટર પર જ હાજર રહેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કડક તાકીદ. દિવાળી ટાણે પણ પોલીસ પર પસ્તાળ. દાંતામાં એક જ રાતમાં 4 દુકાનોમાં ચોરી, જ્યારે ડીસામાં ઉત્તર પોલીસે ફટાકડા સ્ટોલ પરથી માલ જપ્ત કરી તોડ કર્યાના આક્ષેપોથી વેપારી આલમમાં રોષ. બીકે ન્યૂઝ ચેનલે નડાબેટ બોર્ડર પર બીએસએફ જવાનો સાથે દિવાળી ઉજવી પરિવારથી દૂર જવાનોને પારિવારિક ઊંઘ પૂરી પાડવાનો કર્યો પ્રયાસ. આંતરરાષ્ટ્રીય બોર્ડર પર તૈનાત બીએસએફ અધિકારીઓ તેમજ જવાનો થયા ભાવ વિભોર. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. બનાસકાંઠામાં ગત શુક્રવારે ધનતેરસના તહેવારની ઉજવણી સાથે જ 5 દિવસીય દીપોત્સવી પર્વની ઉજવણીનો પ્રારંભ થતાં સર્વત્ર નવા ઉમંગનો સંચાર થયો છે. પ્રકાશના પર્વ દીપોત્સવીની ઉજવણી પ્રસંગે પરંપરાગત રીતે દરેક ખાનગી ઇમારતો પર રોશનીનો ઝગમગાટ અને દીપમાળાઓ પ્રજ્વલિત કરાતી હોય રાત્રિના સમયે શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં અદ્ભુત માહોલ સર્જાઈ રહ્યો છે. દરમિયાન 5 દિવસીય દીપોત્સવી પર્વના બીજા દિવસે આજે કાળી ચૌદસ પર્વની ઉજવણી કરાઈ હતી. આ વર્ષે શનિવારના દિવસે જ કાળી ચૌદસનો અદ્ભુત સંયોગ સર્જાયો છે. હિન્દુ શાસ્ત્રોમાં 4th નોમ અને 14 શનિવારે આવે તો સિદ્ધિ યોગ કહેવાય છે. આ યોગ પુષ્ય નક્ષત્ર જેટલું ફળ આપતો હોય. આજે કાળી ચૌદસને શનિવારે મહાકાળી, બટુક ભૈરવ, વીર ઘંટાકર્ણ, મહાવીર તેમજ 10 મહાવિદ્યા જેવી દેવીઓની સાધના માટે સાધકો ઉત્સુક જણાયા હતા. દરમિયાન આવતીકાલ રવિવારે દિવાળી હોય. આજે છેલ્લી ઘડીની ખરીદી માટે પણ બજારમાં ભરચક ભીડ જોવા મળી હતી. લોકો આજે કપડાં, મીઠાઈ તેમજ ફટાકડાની ખરીદી કરી દિવાળી મનાવવાની પૂર્વ તૈયારીઓમાં વ્યસ્ત જણાયા હતા. દિવાળીના તહેવારની ઉજવણી શરૂઆત થઈ ગઈ છે ત્યારે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કાર્યરત હિન્દુ યુવા સંગઠન દ્વારા આજે ડીસા ખાતે ઝૂંપડાઓમાં વસતા ગરીબ પરિવારોને દિવાળીના તહેવાર નિમિત્તે મીઠાઈ, ફટાકડા અને રાશનનું વિતરણ કરાયું હતું. દિવાળીની એ ભારતનો સૌથી મોટો તહેવાર છે ત્યારે ગરીબ અને ભિક્ષુક પરિવારો પણ દિવાળીની ઉજવણી કરી શકે તે માટે બનાસકાંઠા હિન્દુ યુવા સંગઠને આગળ આવી આજે ડીસા શહેરમાં આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારોને દિવાળીના તહેવાર પર રાશન આપવા ઉપરાંત બાળકોને ફટાકડાનું વિતરણ કર્યું હતું. દિવાળીના તહેવાર પ્રસંગે ગરીબ પરિવારના બાળકોને મીઠાઈ ખવડાવી મો મીઠું કરાવતા બાળકોના ચહેરા પણ ખીલી ઉઠ્યા હતા. આજરોજ દિવાળીના તહેવાર નિમિત્તે હિન્દુ યુવા સંગઠન બનાસકાંઠા જિલ્લો, તાલુકો અને ડીસા શહેર દ્વારા ડીસા શહેરમાં વસતા ગરીબો માટે મીઠાઈ, ફટાકડા તેમજ 15 દિવસના કરિયાણાની વ્યવસ્થા કરી અને આજે અમે તમામે તમામ કાર્યકર્તાઓ ભેગા મળી અને તમામે તમામ ગરીબોને આનું વિતરણ કરીએ છીએ. હિન્દુઓના તમામ તહેવારો ઉપર સેવાકીય કાર્ય કરતી સંસ્થા હિન્દુ યુવા સંગઠન સમાજમાં વ્યસન મુક્તિ માટે પણ અભિયાન ચલાવી રહી છે ત્યારે આજે હિન્દુ યુવા સંગઠનના કાર્યકરોએ ગરીબ પરિવારોને પણ વ્યસનથી દૂર રહેવા અપીલ કરી હતી. દિવાળીની ઉજવણી ટાણે બાળકો નવા કપડાં, મીઠાઈ અને ફટાકડાની ખરીદી માટે જીદ કરતા હોય છે. જો કે આર્થિક રીતે સક્ષમ ના હોય તેવા પરિવારો બાળકોને સારા કપડાં કે ફટાકડા અપાવી શકતા નથી ત્યારે બનાસકાંઠા જિલ્લા પંચાયતના સદસ્ય સુરેશભાઈ પટેલે આ વર્ષે ગરીબ બાળકો સાથે દિવાળી મનાવવાનું મન બનાવી બાળકોને અવનવી ભેટ આપી તેમના માસૂમ ચહેરા પર હાસ્ય લાવવાની કોશિશ કરી હતી. ધાનેરા તાલુકાની થાવર જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય સુરેશભાઈ પટેલે 500 જેટલી કીટ બનાવી બાળકોના ઘર સુધી પહોંચી તેમને કપડાં, ચંપલ, ફટાકડા, મીઠાઈ સહિતની વસ્તુઓ આપી માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આજે ગમતા ફટાકડા, ટીકડી અને બંદૂક સહિતની ચીજવસ્તુઓ મળતા બાળકોની ખુશી પણ બેવડાઈ ગઈ હતી. નવા વર્ષ નિમિત્તે નવા કપડાં મળતા બાળકો હરખાઈ ઉઠ્યા હતા. ધાનેરા તાલુકાના વિચરતી જાતિના પરિવારો ઉપરાંત અન્ય જરૂરિયાતમંદ પરિવારોના બાળકોને હાથોહાથ ચીજવસ્તુઓનું વિતરણ કરી
સુરેશભાઈ પટેલે બાળકો અને તેમના માતા પિતાના આશીર્વાદ મેળવવા સાથે સામાજિક સમરસતાનું પણ ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તહેવારોની ઉજવણી સૌ કોઈને સરખો જ ઉમંગ હોય છે ત્યારે વડગામ તાલુકાના 85 જેટલા એચઆઈવી ગ્રસ્ત લાભાર્થી ભાઈ બહેનોને પણ દીપાવલી પ્રસંગે બનાસ એનપી પલ્સ સંસ્થાના સહયોગથી મીઠાઈનું વિતરણ કરાયું હતું. વડગામના સરપંચ ભગવાનસિંહ સોલંકી સહિત 52 આંટા રાજપૂત સમાજના યુવા કાર્યકર નાથુજી સોલંકી, સામતસિંહ સોલંકી, ચંદનસિંહ સોલંકી વગેરે દાતાઓ દ્વારા એચઆઈવી ગ્રસ્ત લોકોને બનાસ એનપી પલ્સ સંસ્થાના કાઉન્સેલર કનુભાઈ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની વડગામ શાખાના પ્રમુખ પુષ્કરપુરી ગોસ્વામી, વડગામ ગ્રામ સચિવાલય સભ્યો તેમજ તાલુકાના અગ્રણીઓની ઉપસ્થિતિમાં મીઠાઈનું વિતરણ કરી દીપાવલીની શુભકામનાઓ પાઠવી હતી. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં વરસાદની વિદાય બાદ રોગચાળો વકરતા આરોગ્ય કર્મચારીઓની દિવાળી બગડી. બનાસકાંઠાના તમામ આરોગ્ય કર્મચારીઓની રજાઓ રદ કરી હેડક્વાર્ટર પર જ હાજર રહેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કડક તાકીદ. દિવાળી ટાણે પણ પોલીસ પર પસ્તાળ. દાંતામાં એક જ રાતમાં 4 દુકાનોમાં ચોરી, જ્યારે ડીસામાં ઉત્તર પોલીસે ફટાકડા સ્ટોલ પરથી માલ જપ્ત કરી તોડ કર્યાના આક્ષેપોથી વેપારી આલમમાં રોષ. બીકે ન્યૂઝ ચેનલે નડા બીટ બોર્ડર પર બીએસએફ જવાનો સાથે દિવાળી ઉજવી પરિવારથી દૂર જવાનોને પારિવારિક ઊંઘ પૂરી પાડવાનો કર્યો પ્રયાસ. આંતરરાષ્ટ્રીય બોર્ડર પર તૈનાત બીએસએફ અધિકારીઓ તેમજ જવાનો થયા ભાવ વિભોર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે
અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. વિરામ બાદ સ્વાગત છે. બનાસકાંઠામાં વરસાદની વિદાય બાદ વકરેલા રોગચાળા આરોગ્ય કર્મીઓની રજાઓ રદ કરી દેવાતા આરોગ્ય કર્મચારીઓની દિવાળી બગડી. બનાસકાંઠામાં છેલ્લા કેટલાક દિવસોથી ડેન્ગ્યુ અને ડિપ્થેરિયાના કેસોએ માથું ઊંચક્યું હોઈ હરકતમાં આવેલા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં હાલ સઘન સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ છે. આ કામગીરી પ્રભાવિત ના થાય અને આરોગ્યલક્ષી સ્થિતિ અંકુશમાં રહે તે માટે બનાસકાંઠાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જિલ્લાના તમામ આરોગ્ય અધિકારીઓ તેમજ કર્મચારીઓની 26-31 ઓક્ટોબર સુધીની દિવાળીની રજાઓ રદ કરી દઈ તમામ કર્મચારીઓને હેડક્વાર્ટર પર જ હાજર રહેવા લેખિત તાકીદ કરી દેતા રોગચાળાએ આરોગ્ય કર્મીઓની દિવાળી બગાડી હોય તેવો ઘાટ કઢાયો છે. બનાસકાંઠાની અમીરગઢ પોલીસે ઢોલિયા પાટિયા નજીકથી વિદેશી દારૂ ભરેલી વૈભવી ગાડી ઝડપી લઈ મહત્વની સફળતા મેળવી છે. બનાસકાંઠાની રાજસ્થાન બોર્ડર પરના અંતરિયાળ રસ્તાઓથી ચોરી છુપી થતી દારૂની હેરાફેરીને નાથવા અમીરગઢના PSI TJ દેસાઈએ બાતમીના આધારે તેમની ટીમ સાથે અમીરગઢ હાઈવે રોડ ઢોલિયા પાટિયા નજીક નાકાબંધી કરી હતી, જે દરમિયાન શંકાસ્પદ હાલતમાં આવેલ એસન્ટ ગાડીને આંતરી તલાશી લેવાતા આ ગાડીની પાછળની સીટ તથા ડેકી વચ્ચે બનાવેલ ખાનામાંથી 31,600 રૂપિયાની કિંમતના 56 બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે ગાડી સહિત કુલ 2,01,600 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી ગાડી ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠામાં દિવાળી ટાણે જ તસ્કર ટોળકીએ માથું ઊંચકી પોલીસ સામે પડકાર ફેંક્યો છે. ગઈ રાત્રે બનાસકાંઠાના દાંતા ખાતે ત્રાટકેલા તસ્કરોએ મુખ્ય બજારમાં આવેલી 4 દુકાનોને નિશાન બનાવી હાથફેરો કરતા સ્થાનિક વેપારીઓમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. એક જ રાતમાં 4 દુકાનોમાં ચોરી થતા દુકાન માલિકોને દિવાળી ટાણે જ રોવાનો વારો આવ્યો છે. દાંતાના મહેમાન બનેલા તસ્કરોએ ધનતેરસની રાત્રે જ મુહૂર્ત કરી દઈ વેપારીઓની કાળી ચૌદશ વગાડી દીધી છે. દિવાળીના સમયે ચોરીની ઘટના બનતા પોલીસના પેટ્રોલિંગની અસરકારકતા સામે પણ સવાલો ઉઠ્યા છે. ગઈ રાત્રે દાંતા ખાતે જ્વેલર્સ, બુટ ચંપલ, ઇલેક્ટ્રોનિક અને કરિયાણાની 4 દુકાનોમાં ચોરી થઈ હોવાની જાણ થતાં દાંતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસની તજવીજ હાથ ધરી હતી. જો કે આ ઘટનાથી સ્થાનિક વેપારીઓમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. બનાસકાંઠાના મુખ્ય વેપારી મથક ડીસા શહેરમાં પણ શુક્રવારે મોડી સાંજે સ્થાનિક પોલીસે ફટાકડાના સ્ટોલ પર ધસી જઈ દંડા પછાડી નાના વેપારીઓનો માલ જપ્ત કરતા હુઆપો સર્જાયો છે અને આ પ્રકરણમાં કાર્યવાહીના નામે પોલીસે વેપારીઓના ખિસ્સા હળવા કરી દીધા હોવાના ગંભીર આક્ષેપો પણ થઈ રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ડીસાના કેટલાક નાના વેપારીઓ ભાડાની દુકાનો તેમજ જાહેર માર્ગો ઉપર સ્ટોલ ઊભા કરી ફટાકડાનું વિતરણ કરી રહ્યા છે, ત્યારે શુક્રવારે સાંજે ડીસા ઉત્તર પોલીસની ટીમે પોતાના કાર્યક્ષેત્રમાં ચાલતા ફટાકડાના સ્ટોલની ઓચિંતી ચકાસણી કરી જાહેરનામાના ભંગ મામલે કાર્યવાહીના નામે વેપારીઓનો માલ જપ્ત કરવા સાથે કાયદાનો ડર બતાવી તોડ કર્યો હોવાની વાતો ચર્ચાસ્પદ બની છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે બનાસકાંઠાની SOG પોલીસે ગાંજાના વાવેતર મામલે કાયદાનો ડર બતાવી ડીસાના કોલ્ડ સ્ટોરેજ સંચાલકો પાસેથી મોટી રકમનો તોડ કરતા હુઆપો સર્જાયો હતો અને આ મામલે પીડિત વેપારીઓએ જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ પણ રજૂઆત કરી હતી, ત્યારે ડીસામાં ફરી ફટાકડાના વેપારીઓ સાથે પણ તોડ થયાની વાતો ચર્ચાની હેરણે ચડતા વેપારીઓમાં રોષની લાગણી ફેલાઈ છે. આવી સ્થિતિમાં નવા જિલ્લા પોલીસ અધિક્ષક તરુણકુમાર દુગ્ગલ આ મામલે ઊંડી તપાસ કરાવી પોલીસની પ્રતિષ્ઠાને જાંખમ લગાડે તેવું કૃત્ય કરતા દોષિત પોલીસ કર્મીઓ સામે પગલાં લે તે ઇચ્છનીય છે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. BK ન્યૂઝ ચેનલે નડાબીટ બોર્ડર પર BSF જવાનો સાથે દિવાળી ઉજવી પરિવારથી દૂર જવાનોને પારિવારિક ઊંઘ પૂરી પાડવાનો કર્યો પ્રયાસ.
આંતરરાષ્ટ્રીય બોર્ડર પર તૈનાત બીએસએફ અધિકારીઓ તેમજ જવાનો થયા ભાવ વિભોર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બનાસ ડેરીના 4.5 લાખ પરિવારોને દીપાવલીની ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ, નવા વર્ષની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, શુદ્ધતા અને વિશ્વાસનું પ્રતીક. સોના અને ચાંદીના હોલમાર્ક દાગીનાનું વિશાળ કલેક્શન. તહેવારોમાં અનુભવાતી લાગણીઓને સમજીને અમે લાવ્યા છીએ. નવરાત્રિથી દિવાળી સુધી સોનાના હોલમાર્ક દાગીનાની ખરીદી ઉપર ઘડામણ ફક્ત ₹101 પ્રતિ ગ્રામ. તો તમારા પ્રસંગને યાદગાર બનાવવા અમારા શોરૂમની અવશ્ય મુલાકાત લો. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, નગરપાલિકા સામે, બગીચા રોડ, ડીસા. ફોન નંબર 232-0000. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201. વિરામ બાદ સ્વાગત છે. રાજસ્થાનના આબુરોડ ખાતે રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલ ધન્વંતરી જયંતિ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે પાલનપુરના સેવાભાવી તબીબ ડોક્ટર સુરેન્દ્રભાઈ ગુપ્તાએ હાજરી આપી હતી. આબુરોડની સંસ્થાઓ દ્વારા આયોજિત રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસની ઉજવણી અંતર્ગત લોકોને નિરોગી અને તંદુરસ્ત રહેવા માટે જૂના પૌષ્ટિક આહાર વિહાર તેમજ જીવન ઉપયોગી વિચાર પદ્ધતિ અપનાવી રોગમુક્ત બનવા માર્ગદર્શન આપી રોગચાળો નિવારવા આયુર્વેદિક ઉકાળાનું પણ વિતરણ કરાયું હતું. રાષ્ટ્રીય આયુર્વેદિક સપ્તાહની ઉજવણીના સમાપન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા પાલનપુરના સેવાભાવી તબીબ ડોક્ટર સુરેન્દ્રભાઈ ગુપ્તાએ પોતાના પ્રવચનમાં જીવનમાં યોગના મહત્વ પર પ્રકાશ પાડી દરરોજ યોગ કરવા તેમજ કુદરતી વનસ્પતિમાંથી બનેલી આયુર્વેદિક ઔષધિઓનો આગ્રહ રાખવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે આબુરોડ જિલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન પરશરામપુરિયા, જિલ્લા આયુર્વેદિક અધિકારી કેશવ ભારદ્વાજ, આરોગ્ય અધિકારી રાજેશ કુમાર, નિવૃત્ત આયુર્વેદિક અધિકારી દામોદર પ્રસાદ ચતુર્વેદી, રેલવે યુનિયન અધિકારી દેવેન્દ્ર શર્મા, પતંજલિ પીઠના પ્રભારી સમદરસિંહ વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રકાશના પર્વ દીપોત્સવીના તહેવારની ઉજવણી આવતીકાલ રવિવારે થનાર છે.
જો કે બીકે ન્યૂઝ ચેનલે ધનતેરસના દિવસે જ ભારત પાકિસ્તાન બોર્ડર પર બીએસએફના જવાનો સાથે દિવાળીની આગોતરી ઉજવણી કરી જવાનોને પારિવારિક હૂંફ પૂરી પાડવાનો પ્રયાસ કર્યો હતો. બીકે ન્યૂઝ ચેનલના થરાદ ખાતેના સંવાદદાતા હાજાભાઈ રાજપૂતે શુક્રવારે ભારત પાકિસ્તાન બોર્ડર પર પહોંચી બીએસએફના જવાનો સાથે દિવાળીની આગોતરી ઉજવણી કરી હતી. સમગ્ર દેશમાં તહેવારોનો રાજા ગણાતા દિવાળી પર્વે તેમજ નવા વર્ષની ઉજવણી કરવાનો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. જો કે દેશની સીમાઓનું રક્ષણ કરતા જવાનો રાત દિવસ ભારતની સરહદ ઉપર પોતાની ફરજ નિભાવવા તત્પર રહેતા હોય, આ જવાનો દિવાળી જ નહીં કોઈ પણ તહેવારોની પરિવાર સાથે ઉજવણી કરી શકતા નથી. ભારત પાકિસ્તાન વચ્ચેની નડાબેટ બોર્ડર પર તૈનાત બીએસએફ જવાનો પણ પરિવાર સાથે દિવાળી મનાવી શકવાના નથી. આવી સ્થિતિમાં બીએસએફના જવાનો પણ પારિવારિક ભાવના સાથે તહેવારોની મજા માણી શકે તેવા શુભાશયથી લગભગ દરેક તહેવારો વખતે વિવિધ સંગઠનો અને સંસ્થાઓ સરહદ પર પહોંચી બીએસએફ જવાનો સાથે તહેવારો મનાવે છે. ત્યારે આ વર્ષે બીકે ન્યૂઝ ચેનલે દિવાળી ટાણે સરહદ પર બીએસએફ જવાનો સાથે દિવાળી મનાવી તેમને પારિવારિક હૂંફ પૂરી પાડવાનો પ્રયાસ કર્યો હતો. બનાસકાંઠાની નડાબેટ બોર્ડર પર તૈનાત બીએસએફ જવાનો પણ બીકે ન્યૂઝ ચેનલ સાથેની દિવાળી આગોતરી ઉજવણી કરી ભાવ વિભોર થઈ ગયા હતા. ફસલ કટી બૈસાખી મેરાના રહ ગયા બાકી ચિઠ્ઠી આઈ હૈ ચિઠ્ઠી આઈ હૈ ચિઠ્ઠી આઈ હૈ ચિઠ્ઠી આઈ જવાનો વર્ધી પહેરે ત્યારથી તેઓ વર્ધી ઉતારે એટલે કે સેવાનિવૃત્ત થાય ત્યાં સુધી તેમને દિવાળી સહિતના લગભગ તમામ તહેવારો પરિવારથી દૂર રહીને જ ઉજવવા પડે છે. સરહદ પર તૈનાત જવાનોને તહેવારોમાં પણ રજા મળતી નથી અને દરેક જવાનો તહેવારોની ઉજવણીના ભોગે ફરજને ન્યાય આપી આનંદ અનુભવે છે. પરિવારમાં પિતા મા બેન ભાઈ પત્ની દીકરા કે દીકરી સાથે તહેવારોની ઉજવણીનો આનંદ માણવાને બદલે બીએસએફ જવાનો સરહદની રખેવાળીને પ્રાથમિકતા આપે છે. ત્યારે આ વર્ષે બીકે ન્યૂઝ ચેનલને બીએસએફના જવાનો સાથે સરહદ પર દિવાળી મનાવવાનો અવસર સાંપડ્યો એ અમારા માટે પણ ખૂબ ગૌરવપ્રદ બાબત છે. બનાસકાંઠાની નડાબેટ બોર્ડર પર બીએસએફના જવાનોએ બીકે ન્યૂઝ ચેનલ સાથે દેશભક્તિના માહોલ વચ્ચે દિવાળીની ઉજવણીનો આનંદ માણ્યા બાદ ભાવ વિભોર થઈ ગયેલા જવાનો તેમજ અધિકારીઓએ દેશની બોર્ડર રક્ષા કરવા માટે બીએસએફના જવાનો સક્ષમ અને સજાગ હોય, દેશવાસીઓ કોઈ ભય વગર શાંતિપૂર્ણ માહોલમાં દિવાળી મનાવે તેવી અપીલ દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પણ પાઠવી હતી. परिवार से दूर है, दुख तो सभी को होता है, दुख तो इस चीज़ का सभी को होता है, लेकिन हम हर इंसान परिवार के साथ रह के दिवाली नहीं मना सकता. हमारी तो दिवाली और दशहरा यहीं पे है, क्योंकि यहाँ पे भी हम यहाँ पे हैं तभी पूरे देश आराम से अपनी दिवाली मना रहे हैं. घर पे अगर हम दिवाली मनाएंगे तो एक फैमिली के साथ मनाएंगे, अपने स्टेट के साथ. यहाँ हम भारत के 29 राज्यों और 7 केंद्र शासित प्रदेश, पूरी इंडिया के लोग फौज में हैं, सभी के साथ मिलजुल कर दिवाली मना रहे हैं. और आप बेनिश्चित होकर सर दिवाली मनाइए, आपकी सुरक्षा के लिए हम यहाँ पर दिन रात अपनी ड्यूटी पूरी ईमानदारी से करते हैं. देशवासियों को बी एस एफ की तरफ से दिवाली की बहुत बहुत शुभकामनाएं देना चाहूँगा. दिवाली हम बॉर्डर पे पूरे साल ड्यूटी करते हैं. हमारा कभी त्यौहार कोई जाता है नहीं जाता है, लेकिन अगर कोई घर नहीं जा पाता तो हम त्यौहार यही मनाते हैं बी एस एफ में. और आज आपने देखा होगा हम बॉर्डर पे कैसे त्यौहार करते हैं. ड्यूटी के साथ साथ हम अपना त्यौहार भी यही मनाते हैं, चाहे होली हो, दिवाली हो या ईद हो, हम सारे त्यौहार पूरे हर्षोल्लास के साथ
इस बॉर्डर पे मनाते हैं। इसमें सारे जवान हिस्सा लेते हैं और साल के 365 दिन में से 270 दिन हम अपने परिवार, बड़ा परिवार है, इसी के साथ बिताते हैं। तो यही हमारा एक बड़ा परिवार है, घर में एक छोटा परिवार भी है, लेकिन हर कोई छुट्टी नहीं जा पाता, तो यही हम अमूमन त्यौहार यही मना लेते हैं। हमारे देश को, जनता को हम यही बताना चाहेंगे, हम बॉर्डर पे बिल्कुल सतर्क है, आपको चिंता करने की ज़रूरत नहीं। आप दिवाली बहुत अच्छे से मनाएं, हर्षोल्लास के मनाएं और पोल्यूशन फ्री दिवाली मनाएं, यही मैं आपको कहना चाहूँगा। न्यूज़ बुलेटिन पूरा करता पहला मुख्य समाचार फरी एक बार। દીપોત્સવી પ્રસંગે રોશનીના જમજમાટ વચ્ચે આ વર્ષે શનિવારે જ કાળી ચૌદસનો સિદ્ધિદાયક યોગ સર્જાતા સાધકોમાં ઉત્સાહ। રવિવારે દિવાળીની ઉજવણી માટે લોકો છેલ્લી ઘડીની ખરીદી માટે ઉમટતા બજારમાં જામી ભરચક ભીડ। બનાસકાંઠામાં વરસાદની વિદાય બાદ રોગચાળો વકરતા આરોગ્ય કર્મચારીઓની દિવાળી બગડી। બનાસકાંઠાના તમામ આરોગ્ય કર્મચારીઓની રજાઓ રદ કરી હેડક્વાર્ટર પર જ હાજર રહેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કડક તાકીદ। દિવાળી ટાણે પણ પોલીસ પર પસ્તાળ। દાંતામાં એક જ રાતમાં 4 દુકાનોમાં ચોરી, જ્યારે ડીસામાં ઉત્તર પોલીસે ફટાકડા સ્ટોલ પરથી માલ જપ્ત કરી તોડ કર્યાના આક્ષેપોથી વેપારી આલમમાં રોષ। બીકે ન્યૂઝ ચેનલે નડાબીટ બોર્ડર પર બીએસએફ જવાનો સાથે દિવાળી ઉજવી, પરિવારથી દૂર જવાનોને પારિવારિક ઊંઘ પૂરી પાડવાનો કર્યો પ્રયાસ। આંતરરાષ્ટ્રીય બોર્ડર પર તૈનાત બીએસએફ અધિકારીઓ તેમજ જવાનો થયા ભાવ વિભોર। તો આ હતા આજના સમાચાર, વધુ સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।